तो उस भूमि में गाय के लिए घास की व्यवस्था बन सके, तो ये बजाय कोई एक वीगो, कोई बे वीगो, कोई त्रण वीगो, कोई चार वीगो, एम करी करी ने घनी बड़ी भूमि भेगी करी, पोतानी नानकड़ी कुटिया ने मोटी करी, व्यवस्थाओ मोटी थवा लागी, हिसाब मोटो थवा लाग्यो, एटले पछी एक सीए पण राख्यो। કારણ કે હિસાબ રાખવા માટે પછી જોઈએ કોઈ, સમય વીતવા લાગ્યો, વ્યવસ્થાઓ મોટી થતી ગઈ, ગાય આવી, બિલાડી આવી, જમીન થઈ। એક દિવસ સંધ્યાકાળે મનોમન ગુરુના વચનોને યાદ કર્યા કે ગુરુના અંતિમ શબ્દ કે બિલ્લી જીવન મેં મત પાલના, હું એકલો હતો, અટૂલો હતો, ભગવદ નામ લેતો હતો, ગુરુના વચનો ને મેં સમજ્યા નહીં, સાંભળ્યા ખરા પણ સમજ્યા નહીં। આપણી પણ આવી સ્થિતિ થાય છે, સાંભળી બહુ લઈએ છીએ પણ સમજતા કશું જ નથી, સમજ્યા નહીં। ગુરુએ એ સમયે કહ્યું હતું બિલ્લી મત પાલના, એક બિલાડી, અને એ બિલાડીની દેખરેખમાં એક ગાય આવી, હવે ગાયની દેખરેખમાં જમીન, વ્યવસ્થાઓ વ્યવસ્થાઓ વ્યવસ્થાઓ, આટલું બધું તામ ઝામ। ગુરુના વચનો યાદ આવ્યા, સાધુ ભાવ પ્રગટ થયો, વૈરાગ્ય જાગ્યો, વિચાર કર્યો કે આ બધું મિથ્યા છે, વૃથા છે, સાચું તો સત્યમ પરમ ધીમહિ બસ ભગવદ નામ હે। વાલા વૈષ્ણવો, એણે તો એક બિલાડી પાડી, આપણે તો કેટલી બધી બિલાડીઓ પાડી છે, આપણે જોવાનું ધ્યાન દો।